समस्त गुजरात ब्रह्म समाज राज्य कक्षा द्वारा समाज निर्माण थी राष्ट्र निर्माण ना सूत्र साथे शास्त्र शस्त्र नी दीक्षा कार्यक्रम नु आयोजन 16 ऑक्टोबरे सांजे 4 कलाक थी 8 कलाक दरमियान कोसमाळा पाटिया वलथाण केनाल रोड पर आवेल हेवन पार्टी प्लॉट खाते करायुं छे। जीवन मां उतारवाना संस्कारो भूलीने ब्राह्मणो गुमराह थाय नहीं तेनो खास ध्यान राखवुं पड़शे, कारण के त्रिलोकनो नाथ जेना चरण पंखाळे ते कोई दिवस गरीब होई शके नहीं। कार्यक्रमना प्रसंगे नाट्यकृति द्वारा भारत पर छेल्ला 1500 वर्ष में थयेला विदेशी आक्रमणों सामे कोण लड्यु हतुं, दरेक सदी में भारत ने अखंडित राखवा माटे ब्राह्मणोए केटलो महत्वनुं योगदान आप्युं हतुं ते दर्शाववामां आव्युं हतुं। विद्वान ब्राह्मणों वैदिक मंत्रोच्चार साथे 1100 युवानोए वैदिक परंपरा प्रमाणे सशस्त्र अने दीक्षा आपवामां आवी हती। अध्यक्ष स्थानेथी अखिलेश दासी महाराज नरोड़ाए जणाव्युं हतुं के આજે સમગ્ર દેશ જાતિવાદીના નામ પર વિભાજિત થઈ રહ્યો છે, ત્યારે બ્રહ્મ સમાજે એક થઈને રાષ્ટ્રને મજબૂત બનાવવાનું કામ કરવું પડશે। જય મહાદેવ। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજે દક્ષિણ ઝોનનો એક પરસુ દીક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। શાસ્ત્ર સાથે શસ્ત્રની દીક્ષા અને સમાજ નિર્માણ સાથે રાષ્ટ્ર નિર્માણ, આ એક ઉચ્ચ ધ્યેયને લઈને આજે હજારોની સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થયા છે। પૂરા ગુજરાતમાંથી બ્રાહ્મણો આ પરશુ દીક્ષાના કાર્યક્રમમાં પધાર્યા છે। વાપી, વલસાડ, તાપી, નવસારી, નર્મદા અને ભરૂચ, સુરત જિલ્લો અને સુરત શહેર, આમ 7 જિલ્લાઓ દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજે હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ જ્યારે પરશુરામ ભગવાનના પ્રતીકાત્મક એવા પરશુની દીક્ષા લેવા જઈ રહ્યા છે, ત્યારે એક અદ્ભુત માહોલ સર્જાઈ રહ્યો છે। સાથે સાથે બ્રાહ્મણોની ગૌરવગાથા એવો એક સુંદર કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। બ્રાહ્મણો એ કાયમ માટે વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરતા રહ્યા છે। વયમ બ્રાહ્મણાઃ વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતાઃ। બ્રાહ્મણો સદૈવ આ પૃથ્વી પર કલ્યાણની ભાવના સાથે પોતાનો ધર્મ નિભાવતા રહ્યા છે, તો આજનો આ કાર્યક્રમ, પરશુ દીક્ષાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સુરત શહેરની અંદર સફળ થઈ ગયો છે। જય જય પરશુરામ, જય મહાદેવ। જય પરશુરામ। હું ડૉક્ટર નિકેતા રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય લેવલે હું મહિલા પાંખમાં મહામંત્રીની ભૂમિકામાં છું। આજે દક્ષિણ ઝોનમાં સૌથી મોટો બ્રાહ્મણ સમાજ માટેનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભૂદેવોએ પરશુ દીક્ષા લઈ રહ્યા છે, જેમાં શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે, જે ધર્મથી લોકો વિમુખ થઈ રહ્યા છે, જે લોકો પોતાના ધર્મની શક્તિને જાણી શકતા નથી ને જેના લીધે અત્યારે કેટલી બધી પ્રવૃત્તિઓ કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે સંસ્કૃતિથી જ્યારે વિખૂટા પડે છે ત્યારે કેટલી બધી બાબતો સહન કરવાની આવે છે, અને આપણા જે વડવાઓ, જે આપણા ભૂદેવો હોય, જે આ પોતાનું બલિદાન આપીને આ સંસ્કૃતિને જાળવી રાખી છે, તો આપણી પણ પ્રાથમિક ફરજ એ જ બને છે કે એ સંસ્કૃતિને જાળવી રાખીએ અને આપણા વારસામાં આપણા પેઢીઓ દર પેઢીઓ આ સંસ્કૃતિને જાણે ને જાળવી રાખે, તે હેતુસર આ ફર્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામનું આયોજન થઈ રહ્યું છે, અને તમામ લોકો આ પ્રોગ્રામથી પ્રોત્સાહન મળે અને બધા જ આ પ્રોગ્રામને જાણે અને આ સંસ્કૃતિને જાળવી રાખે તે હેતુથી આ કાર્યક્રમનું થઈ રહ્યું છે। થેન્ક યુ સો મચ। જય જય પરશુરામ। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દક્ષિણ ઝોનના પ્રભારી એવા ગિરીશભાઈ ત્રિવેદી અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 1100થી વધારે બ્રાહ્મણ દીક્ષાર્થીઓ છે, જે પરશુ દીક્ષા લેવાના છે। શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની દીક્ષા લેવાના છીએ, અને બ્રાહ્મણ જે આજનું યુવાધન છે એ પોતાની સંસ્કૃતિને જાણે એ હેતુ અને એ આશયથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ દીક્ષાર્થીઓને અમે કિટ પણ આપવાના છીએ, આ ઉપરાંત પરશુ અને પુસ્તક આપવાના છીએ, આ ઉપરાંત દરેક દીક્ષાર્થીઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂપિયા 2-2 લાખનો અકસ્માત વીમો પણ આપવાના છીએ। આ સમગ્ર કાર્યક્રમના નિરૂપણમાં એક વિશેષ પાયો અને વિશેષ સ્વરૂપ એ છે કે જે પ્રોફેશનલ કલાકારો છે એના દ્વારા એક સુંદર નાટકનું નિરૂપણ કરવામાં આવ્યું છે। બ્રહ્મ સમાજના જે બ્રાહ્મણ યોદ્ધાઓ થયા છે એમાં બાજીરાવ પેશવાથી લઈને ઝાંસીની રાણી ચાણક્ય દરેકના
પાત્રનો અભિનય આજે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને આ સુંદર કાર્યક્રમ માટે હું ગિરીશભાઈ અને સમગ્ર ટીમ સમગ્ર દક્ષિણ ગુજરાતની ટીમનો આભાર માનું છું. સુરતમાં આ એક દક્ષિણ ગુજરાતનું કહી શકાય સૌથી મોટી દીક્ષા થઈ છે, લોકોને શું મેસેજ આપજો, કઈ રીતે આખી સંસ્કૃતિને જાળવવી પડે? જી, આપણે વર્તમાન સમયમાં આપણે ભારતીય સંસ્કૃતિને જાળવવાનો સમય આવી ગયેલો છે. બ્રાહ્મણ સમાજ છે એ હંમેશા ભારત દેશમાં એક સારું પાસું રહ્યું છે, એક સારી ભાવનાથી સાથે દરેક વ્યક્તિ સાથે જોડાયેલો છે અને દેશને નવી દિશા આપવાવાળો સમાજ છે. તો આ સમાજ જાગૃત થાય, પોતાની એકતા ભાવ રહી એમના અને સમાજ અને રાષ્ટ્ર નિર્માણ સાથે આગળ વધે એ મુખ્ય આશયથી અમે આ કાર્યક્રમનું નિરૂપણ કર્યું છે. પ્રમુખ ગિરીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં દીક્ષા લેનાર તમામ વ્યક્તિને પ્રધાનમંત્રી વીમા કવચ સુરક્ષા અંતર્ગત 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવશે. ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ભરતભાઈ રાવલ, ટ્રસ્ટી યજ્ઞેશ દવે સહિત આગેવાન હાજર રહ્યા હતા. સાધુ સમાજના સીતારામ દાસજી મહારાજ, વિશ્વેશ્વરાનંદજી સહિત સાધુ સંતો હાજર રહ્યા હતા.